સુરતમાં ફરી એકવાર હીરાની ઓફિસમાંથી ચોરીની ઘટના સામે આવી છે. વરાછા વિસ્તારમાં અજાણ્યા ઈસમે રૂપિયા 15 લાખના હીરાની ચોરી કરતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મિની બજાર વિસ્તારમાં હીરાની ઓફિસમાં ચોરી થતાં વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે. હીરા ઓફિસના કર્મચારી ભરતભાઈએ જણાવ્યું હતું કે વરાછા મિની બજારમાં આવેલી અમારી ઓફિસમાં મોડી રાત્રે કોઈ અજાણ્યો ગ્રીલ તોડી બારણાના તાળા તોડીને અંદર પ્રવેશ્યો હતો અને ત્યારબાદ તેઓએ ડ્રોઅરમાંથી અંદાજે 15 લાખ રૂપિયાના હીરાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. ઓફિસના 2-3 દુકાનોનો માલ એક જ જગ્યા પર મૂકવામાં આવ્યો હતો. આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનને જાણ કરતાં ફરિયાદ નોંધી વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજમાં દેખાતા ચોરને ઝડપી પાડવા માટે વરાછા પોલીસે કામે લાગી છે. નંબર ઠાકોર દ્વારા મિની બજાર કાલે રાતે 11 વાગે આજુબાજુ એક અજાણ્યો શખ્સ આવેલો અને એને ગ્રીલ જે છે આગળ અમારી સેફટી માટે એ પણ એને ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડરથી તોડી નાખેલ. ત્યારબાદ એ અંદર આવીને તણી અમારી ઓફિસના તાળા તોડી નાખેલા. તે પછી એન્ટર થઈને એને ડ્રોવરના ખાનામાંથી હીરાની ચોરી કરેલ છે. કેટલા રૂપિયાના હીરાની ચોરી છે? 15 લાખ આજુબાજુનો છે મારું બધું તણી ઓફિસનો ભેગો કરી. આ બાબતે તમે ફરિયાદ કરેલી છે? હા, ફરિયાદ કરી છે. કઈ જગ્યાએ? નહીં, વરાછા પોલીસ સ્ટેશન. શું કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા? હજી તો તપાસ ચાલુ છે, અમે પૂછપરછ કરે. કઈ સીસીટીવીની અંદર કેટલા ઈસમો દેખાય છે? એક જ. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.